हाय फ्रेंड्स, वेलकम टू शिवम क्लासेस। आज आपने धोरण 12 एसपी विभाग में प्रकरण नंबर 1 शेर बहार पाड़वा। आज प्रकरणों प्रश्न नंबर 1 आगळना वीडियो नी अंदर आपने छे तेमनो संपूर्ण अभ्यास करी लीधेल छे। आज आपने जोवानो छे प्रश्न नंबर 2 शेर वेचणी अंगेना कायदेसरना नियंत्रणो। एटले के ज्यारे कंपनी शेर बजार में वेचवा माटे मूके एना माटेनी आखी प्रक्रिया कई रीते करवानी होय तेनो अभ्यास आपने प्रश्न नंबर 1 नी अंदर जोयेलो छे। तो ये शेर वेचणी करवा माटे कंपनीए कंपनी धारानी अमुक जोगवाई सेबीनी मार्गदर्शिकाओनु संपूर्णपणे अने चुस्तपणे पालन करवानुं होय छे। जो कंपनी आ जोगवाईओनो के आ नियमोनुं उल्लंघन करी अने शेर वेचणीनुं कार्य करे तो तेमा आगळ जाता ते अनियमित अथवा गैरकायदेसर शेर वेचणी बने छे। तो आवुं न थाय तेना माटे अमुक नियंत्रणो नक्की करवामां आवेला छे, जेमां पहेलुं नियंत्रण आपने जोईए तो जाहेर भरणामां वटावथी शेर बहार पाड़ी शकाय नहीं। एटले के कंपनी जाहेर भरणामां, हवे जाहेर भरणामां एटले शुं, तो कंपनी ज्यारे वटावथी शेर बहार पाड़े एटले के जाहेर जनतामां कंपनी शेर बहार पाड़े तो जाहेर जनता में कंपनी वटावथी शेर बहार पाड़ी सकती नहीं। जाहेर भरणू एटले जाहेर जनता में, तो जाहेर जनता में शेर बहार पाड़वामां आवे त्यारे वटावथी शेर बहार पाड़ी शकाय नहीं। त्यार पछी बीजू छे छूटक रोकाणकारों माटे 10% शेर अनामत राखवा। जे आपने पहला प्रश्ननी अंदर आनी समझूती मेळवेली छे के ज्यारे कंपनी ने अरजीओ मळे त्यारे तेने अलग अलग 4 भागमां तेमनुं विभाजित करवानी होय छे। એમાં એક આવે છે છૂટક રોકાણકારો। છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવામાં આવશે। ત્રીજી છે રોકાણકારોએ આસબા દ્વારા જ અરજી કરવાની રહેશે। આ પણ આપણે આગળ જોયેલું છે કે કોઈ પણ અરજદારે અરજી કરવાની હોય તો એને આસબા એટલે કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકેડ અમાઉન્ટની પ્રક્રિયા અનુસાર જ અરજી કરવાની રહેશે। ત્યાર પછી ચોથી બાબત છે ભરણું ખુલ્લું મૂક્યા બાદ 10 દિવસમાં અરજી સ્વીકારવી અને નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ। એટલે કે જ્યારે કંપની ભરણું ખુલ્લું મૂકે, હવે ભરણું ખુલ્લું મૂકે એટલે શું, તો જે તારીખથી કંપનીના શેર બજારમાં વેચાવા માટે મુકાય તેને ભરણું ખુલ્લું મૂક્યા તારીખ કહી શકાય। એટલે કે જે તારીખથી કંપની પોતાના શેર બજારમાં વેચવા માટે મૂકે તે તારીખથી લઈ અને ત્યાર પછીના 10 દિવસની અંદર શેરની અરજી સ્વીકારવી, એની વેચણી કરવી અને શેર બજારમાં નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે। એટલે કે શેર બહાર પાડવાથી લઈ અને સંપૂર્ણ વિધિ પૂર્ણ કરવા માટે 10 દિવસનો સમય મળે છે। અરજદારનું ડિમેટ ખાતું હોવું ફરજિયાત છે, કારણ કે જે પણ વ્યક્તિએ કંપનીના શેર ખરીદવા માટે અરજી કરવી હોય તો એમને ડિમેટ ખાતું ખોલાવવું પડશે અને કંપની એમના શેર મંજૂર કરશે એ પણ ડિમેટ ખાતામાં જમા થશે। એટલે દરેક અરજદારનું ડિમેટ ખાતું હોવું ફરજિયાત છે। ત્યાર પછી બહાર પાડેલ શેરના 90% અરજીઓ મળવી, જેને લઘુત્તમ ભરણા તરીકે ઓળખવામાં આવે છે। એટલે આ મુદ્દો આપને MCQ માટે અને 1 માર્ક માટે ખાસ યાદ રાખવાનો થાય, લઘુત્તમ ભરણું। હવે લઘુત્તમ ભરણું કેને લાગુ પડે, તો કે જે કંપની પ્રથમ વખત પોતાના શેર બહાર પાડતી હોય તેમને લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડે અને લઘુત્તમ ભરણું છે 90%। એટલે કે પ્રથમ વખત જે કંપની શેર બહાર પાડે એમને કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 90% અરજીઓ મળવી ફરજિયાત છે। એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કોઈ કંપની માની લ્યો કે 10 લાખ રૂપિયા 10 લાખ શેર બહાર પાડે છે, તો આ 10 લાખના 90% કરો એટલે 9 લાખ શેર થાય, તો આ કંપનીને ઓછામાં ઓછા 9 લાખ માટે અરજીઓ મળવી જોઈએ। સાતમી બાબત છે સેબીના ધારાધોરણો મુજબ બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા શેર બહાર પાડી શકાશે। સેબી છે એ શેર બજાર ઉપર નિયંત્રિત કરતી સંસ્થા છે અને સેબીના નિયમ અનુસાર બુક બિલ્ડિંગની પ્રક્રિયા, હવે પેલા બુક બિલ્ડિંગની પ્રક્રિયા એટલે શું આપણે જોઈ લઈએ, તો જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે એક શેરની મૂળ કિંમત અથવા તો એનું બીજું નામ છે દાર્શનિક કિંમત, એ કેટલા રૂપિયા રહેશે, મતલબ કે એક શેરની કિંમત શું હશે એ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવે છે। પણ ઘણી વખત જો કંપની બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા જાતી હોય તો તેમાં
आ रकम विज्ञापन पत्र में दर्शावामां आवती नथी, एटले के एक शेर की किंमत शू रहेशे ए विज्ञापन पत्र में आवतु नथी, परंतु ओछा में ओछू अने वधु में वधु एटले न्यूनतम अने महत्तम किंमत नक्की करवामां आवे छे। एटले के न्यूनतम किंमत मानी लियो के 10 रुपया नक्की थाय अने महत्तम किंमत मानी लियो के 20 रुपया नक्की थाय, तो आ बन्ने वच्चे जे महत्तम बीड मळे, बीड मतलब के महत्तम किंमत नक्की मळे, ते किंमते शेरनुं वेचाण करवानुं। એટલે કે ન્યૂનતમ કિંમત 10 રૂપિયા છે, મહત્તમ કિંમત 20 રૂપિયા છે, અને મહત્તમ ભાવ, બીડ એટલે ભાવ 18 રૂપિયા સુધી જાય તો આ શેરનું વેચાણ 18 રૂપિયાએ કરવાનું થાય, જેને બુક બિલ્ડિંગની પ્રક્રિયા કહેવાય, ન્યૂનતમ અને મહત્તમ કિંમત। એટલે કે સેબીના ધારાધોરણો મુજબ બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા જ શેર બહાર પાડી શકાશે, અને શેર બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા બહાર પાડેલ હશે તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ અગાઉથી મંજૂર કરાવવું। રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ એટલે કે ન્યૂનતમ અને મહત્તમ કિંમત કેટલી રાખવી તે અગાઉથી આપણે સેબી દ્વારા પરમિશન મંજૂરી મેળવી અને નક્કી કરાવવાનું રહેશે કે અમારી ન્યૂનતમ કિંમત 8 રૂપિયા અને મહત્તમ કિંમત 8 રૂપિયા રાખવામાં આવશે। ચાલો ફ્રેન્ડ, ત્યાર પછી 9મો મુદ્દો, દાર્શનિક કિંમતના ઓછામાં ઓછી 5% અથવા સેબીએ નક્કી કરેલ રકમ અરજી સાથે મંગાવે। એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો, જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે અરજીની જે રકમ મંગાવે એ અરજીની રકમ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછી 5%, દાર્શનિક એટલે કે મૂળ કિંમત, મતલબ કે શેરની જે કિંમત છે એની ઓછામાં ઓછી 5% રકમ અથવા સેબીએ નક્કી કરેલ રકમ અરજી સાથે મંગાવવી। હવે માની લ્યો કે કંપનીના એક શેરની કિંમત 100 રૂપિયા હોય, એટલે દાર્શનિક કિંમત 100 રૂપિયા થઈ, તો એની ઓછામાં ઓછી 5% કરો તો 100 રૂપિયાના 5% એટલે 5 રૂપિયા થાય, મતલબ કે અરજી સાથે કંપનીએ ઓછામાં ઓછા 5 રૂપિયા લેખે રકમ મંગાવવી પડે અથવા તો સેબીએ નક્કી કરેલા નિયમ અનુસાર। એમસીક્યુ માટે યાદ રાખશે। ત્યાર પછી 10મી બાબત, માન્ય શેર બજાર સાથે શેરની નોંધણીની સમજૂતી કરેલ હોવી જોઈએ, એટલે કે કંપનીએ શેર બજારમાં શેરની નોંધણી કરાવવા માટે માન્ય શેર બજાર સાથે, મતલબ કે જે સેબીના હેઠળ માન્યતા મેળવેલા શેર બજાર હોય એ શેર બજારની અંદર શેરની નોંધણી કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરેલી હોવી જોઈએ। ડીમેટ ખાતામાં શેર જમા કરવા ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ। આપણે આગળ પણ ચર્ચા કરેલી કે અરજદાર ફક્ત ડીમેટ ખાતા ખોલાવવું ફરજિયાત છે અને ડીમેટ ખાતા દ્વારા શેર ખરીદવા માટેની અરજી કરવાની રહેશે। કંપની અરજદારના જે શેર મંજૂર કરે તે ડીમેટ ખાતામાં જમા થશે, એટલે કે ડીમેટ ખાતામાં શેર જમા કરવા ડિપોઝિટરી કંપની સાથે, ભારતની અંદર ડિપોઝિટરી તરીકે મુખ્ય 2 કંપની કામ કરે છે, NSDL અને CDSL, આ 2માંથી કોઈ પણ એક કંપની સાથે સમજૂતી એટલે કે નક્કી કરેલ હોવું જોઈએ। કંપનીની લઘુત્તમ નેટવર્થ સેબી દ્વારા સેબીના ધારાધોરણો મુજબ હોવી જોઈએ। લઘુત્તમ નેટવર્થ, નેટવર્થ એટલે કંપનીની સંપત્તિ, કંપનીની મિલકત, કંપનીનું નાણાકીય ભંડોળ જે સેબીએ નક્કી કરેલ હોય તેટલે મુજબ હોવું જોઈએ। જો એનાથી ઓછું નેટવર્થ હોય તો સેબી શેર બહાર પાડવાની પરમિશન આપી શકતી નથી, એટલે કંપનીની લઘુત્તમ નેટવર્થ સેબીના ધારાધોરણો મુજબ હોવી જોઈએ। સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો તે સેબીએ નક્કી કરેલ સમય એટલે કે લોક ઇન પીરિયડ સુધી વેચી શકાશે નહીં। 1 માર્કમાં યાદ રખાય, પ્રશ્ન પૂછાય લોક ઇન પીરિયડ એટલે શું, તો કે જ્યારે જાહેર ભરણામાં કંપનીના સ્થાપકોએ શેર ખરીદેલા હોય તો એના માટે સેબી એક સમય મર્યાદા નક્કી કરે છે। આ જોગવાઈ માત્ર સ્થાપકને જ લાગુ પડે છે, સ્થાપક એટલે કે જે લોકોએ કંપનીની સ્થાપના કરેલી હોય, એ સ્થાપકે જાહેર ભરણામાં શેર ખરીદા હોય તો સેબીએ નક્કી કરેલ સમય સુધી, મતલબ સેબી એક સમય મર્યાદા નક્કી કરે, માની લ્યો કે સમય મર્યાદા 2 વર્ષની નક્કી કરેલી હોય તો 2 વર્ષ સુધી સ્થાપકો આ શેરનું વેચાણ કરી શકતા નથી, જેને લોક ઇન પીરિયડ, આ જે સમય મર્યાદા નક્કી થાય એને લોક ઇન પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે। 1 માર્ક માટે યાદ રાખવાનું। અને છેલ્લી બાબત આપણે છે, વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તે અંગેની અસર દર્શાવે। આપણે આગળ જોયેલું હતું કે 90% લેખે શેરની અરજીઓ ઓછામાં ઓછી મળવી જોઈએ, તો જે લઘુત્તમ ભરણું, તો વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણા તરીકે કેટલી અરજીઓ મળવી જોઈએ તેનો ઉલ્લેખ થવો જોઈએ, અને જો લઘુત્તમ ભરણા જેટલી અરજીઓ નહીં મળે તો કંપની અથવા તો શેરધારક ઉપર શું અસર થશે તે અંગેની અસર પણ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવી
જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ સંપૂર્ણ પ્રશ્નની સમજ આપે મેળવેલી હશે. હવે પછી આપણે એક નવા જ પ્રશ્ન સાથે નવા વિડીયોમાં ફરીથી મુલાકાત કરીશું.